विद्यार्थी मित्रों, सरदार पटेल विद्यालय चैनल में आपनु हार्दिक स्वागत है। धोरण 11 कॉमर्स विषय SPCC एमा SP में चैप्टर 2 कंपनी सेक्रेटरी। एम गया सेशन में आप चैप्टर 1 पूरु करूत सेक्रेटरी अर्थ ने तेना प्रकारों विषय आप भणी गया। 6 प्रकारों आप भणी गया था। मंडलना सेक्रेटरी में 6 प्रकार आप भणी गया। हवे कंपनी ना सेक्रेटरी विषे आपणे आ सेशन नी अंदर अभ्यास करवानो छे, चेप्टर बीजू। तो अत्यारे तमने खबर छे, अत्यारनो युग ए हरीफाईनो युग छे। हरीफाईना युगनी अंदर आपणे ई जोयुं तुं के दरेक व्यक्तिने सेक्रेटरीनी जरूर पड़े छे। पछी ए नेता होय, अभिनेता होय, के कोई पण कंपनी होय, के कोई पण राजनेता होय, तो एने बधाने आनी जरूर, कंपनी सेक्रेटरीनी जरूर पड़े छे। डॉक्टर होय, चार्टर्ड एकाउंटंट, दरेक व्यक्ति ने व्यवसाय व्यक्तिओं ने सेक्रेटरी की जरूर पड़े छे। अत्यारे जे समाज रचना बदलाती जाए छे, ई प्रमाणे सेक्रेटरी ए महत्वनो भाग भजवे छे। बदलाती जती अत्यारे सामाजिक व्यवस्था, पहेलाना जमानामां राजा महाराजाओ केवी व्यवस्था करता, केवी रीतने संचालन करता, अत्यारे नेताओ केवी रीतने संचालन करे छे, तो संचालन व्यवस्था दिवसे दिवसे शुं थती जाय छे, बदलाती जाय छे। वाणिज्यना स्वरूपे वाणिज्य सामाजिक व्यवस्थामां पण करवट बदलाई रही छे। तो वर्तमान स्वरूपमां सामान्य सेक्रेटरी ए मोटी कंपनी, बहुराष्ट्रीय कंपनीमां आ व्यवस्थानो विकास थयो छे। वर्तमान समयनी अंदर आपणे जोईए के वर्तमान स्वरूपमां सामान्य कंपनी मोटी कंपनी बहुराष्ट्रीय कंपनी में आ व्यवस्था नो विकास थयो छे। वर्तमान समय में कई कई कंपनीओनो विकास थयो छे, एक तो सामान्य कंपनीनो विकास थयो, पछी मोटी कंपनीनो विकास थयो, अने बहुराष्ट्रीय कंपनीओनो दिवसे दिवसे शुं थतो जाय छे, विकास। बहुराष्ट्रीय कंपनी कोने के आपणा देशनी कंपनीओ घणा बधा देशनी कंपनीओ साथे व्यापार करती होय ने बहुराष्ट्रीय कंपनीओ, के घणा बधा देशो साथे आयात निकासનો વેપાર કરતી હોય ને બહુરાષ્ટ્રીય કંપનીઓ કહેવામાં આવે છે। તો આજના યુગની અંદર જે સમાજ વ્યવસ્થા કરવટ બદલી રહી છે, એની અંદર નાની કંપની, મોટી કંપની, બહુરાષ્ટ્રીય કંપનીનો દિવસે દિવસે શું થતો જાય છે, વિકાસ થતો જાય છે। એના કારણે શું થાય છે, તો કે એના કારણે સેક્રેટરી વર્તમાન કંપની ધારા મુજબ એક જરૂરિયાત છે, અત્યારના યુગની અંદર આ બધી કંપનીઓનો વિકાસ થતો જાય એની એના મુજબ વર્તમાન કંપની ધારો, એટલે 2013ના કંપની ધારા મુજબ સેક્રેટરીની એક જરૂરિયાત છે। સેક્રેટરી વગર કોઈ પણ કંપની કામ કરી શકતી નથી, એટલે કે કંપની સેક્રેટરી એ જરૂરિયાત કઈ છે, કંપની સેક્રેટરી तो कंपनी सेक्रेटरी जे छे, कंपनी सेक्रेटरी ए कंपनीना माळखामां एक विशिष्ट संचालकीय अधिकारी छे। આજના યુગની અંદર
कंपनी नो जो स्ट्रक्चर छे एनी अंदर जे कंपनी नो सेक्रेटरी छे एने शू कहेवामां आवे छे विशेष संचालकीय अधिकारी एने इंग्लिश में कहेवाय KMP बराबर KMP एटले शू थाय की मैनेजरियल पर्सनल की मैनेजरियल पर्सनल तरीके ओळखવામાં આવે છે આજના યુગની અંદર કર્મચારી એક ચાવીરૂપ સંચાલકીય વ્યક્તિ છે કી એટલે ચાવીરૂપ મેનેજરિયલ એટલે સંચાલકીય પર્સનલ એટલે વ્યક્તિ એટલે કે ચાવીરૂપ સંચાલકીય વ્યક્તિ કંપનીના સેક્રેટરીને કંપનીના માળખામાં ગણવામાં આવે છે એટલે કે એક વિશિષ્ટ સંચાલકીય અધિકારી છે એના વગર એક ડગલું ન ભરી શકે કંપનીના સંચાલકો એટલે કંપની ધારામાં આવી ચાવીરૂપ કંપની ધારામાં આવી ચાવીરૂપ સંચાલકીય વ્યક્તિમાં એટલે કે KMPમાં પાંચ વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે પાંચ વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે કયા કયા વ્યક્તિ તો સંચાલક કંપની ધારામાં સંચાલકીય વ્યક્તિ KMPમાં ખાલી કંપની સેક્રેટરી નથી પરંતુ ઈ સિવાય શું છે તો ઈ સિવાય પહેલું છે પાંચ વ્યક્તિ કયા તો મેનેજિંગ ડિરેક્ટર પછી અથવા એને શું કહેવામાં આવે છે આ કંપની સેક્રેટરી સિવાય બીજા કયા કયા KMPમાં સમાવેશ થાય છે તો બીજો છે એક મેનેજિંગ ડિરેક્ટર અથવા મુખ્ય વહીવટી અધિકારી મુખ્ય વહીવટી અધિકારી પછી બીજો વ્યક્તિ છે અથવા મેનેજર વહીવટી અધિકારી અથવા મેનેજર બીજો છે કંપનીનો સેક્રેટરી ત્રીજો છે મુખ્ય નાણાકીય અધિકારી ચોથો છે પૂર્ણ સમયના સંચાલક પાંચમો છે કંપની ધારા મુજબ જે જાહેર કરવામાં આવે તે અધિકારી પાંચ વ્યક્તિનો સંચાલકીય મેનેજરિયલ પર્સનલમાં સમાવેશ કરવા પહેલો મેનેજિંગ ડિરેક્ટર એને શોર્ટ ફોર્મમાં કેવું હોય તો કહી શકાય MD અથવા મુખ્ય વહીવટી અધિકારી એને શોર્ટ ફોર્મમાં CEO કહેવાય ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અથવા મેનેજર મેનેજર એટલે જનરલ મેનેજર એને કહેવાય GM તમે આવી રીતના લખી શકો MD અથવા CEO અથવા GM પછી બીજો વ્યક્તિ કંપનીનો સેક્રેટરી ત્રીજો વ્યક્તિ મુખ્ય નાણાકીય અધિકારી ચોથો પૂર્ણ સમયના સંચાલક એટલે આખો દિવસના સંચાલક અને પાંચમું છે કંપની ધારા મુજબ જે જાહેર કરવામાં આવે તે અધિકારી આ રીતે KMPમાં પાંચ વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવે છે
આમ કહી શકાય કે કંપની ધારા પ્રમાણે કંપની સેક્રેટરીને બીજા નંબરનું કેએમપી તરીકે સ્થાન મળ્યું. કંપનીને સેક્રેટરીને કયા નંબરનું સ્થાન મળ્યું છે? તો બીજા નંબરનું. આ વિકલ્પમાં પૂછાશે કંપનીના સંચાલનમાં કંપનીના સેક્રેટરીને કયા નંબરનું સ્થાન મળ્યું કેએમપીમાં, તો બીજા નંબરનું સ્થાન આવશે. હવે આપણે અહીંયા સેક્રેટરીના ગુણો અને લાયકાતો વિશે આપણે આ ચેપ્ટરમાં અભ્યાસ કરવાનો છે. તો આપણે કંપની માળખામાં સેક્રેટરીનું જે સ્થાન છે સંચાલકીય વ્યક્તિ તરીકે નક્કી થયા બાદ સ્વાભાવિક રીતે જ બીજા નંબરનો એ મહત્ત્વનો વ્યક્તિ છે કેએમપીમાં સંચાલનમાં. તો એના કાર્યક્ષેત્રમાં વધારો થાય, એની જવાબદારીઓ વધી જાય. જેમ જેમ માણસને ઊંચો હોદ્દો મળે ને એમ એમ એની જવાબદારીઓ વધતી જાય, એનું કાર્યક્ષેત્ર શું થતું જાય, વધતું જાય. તો આ જવાબદારીનું યોગ્ય રીતે એ વહન કરી શકે તે માટે કંપની ધારા મુજબ જરૂરી શૈક્ષણિક લાયકાત અને વધારાની લાયકાતની સેક્રેટરીમાં ઉમેદ રાખવામાં આવે છે. કંપનીમાં સેક્રેટરીમાં આટલા ગુણો હોવા જોઈએ ને આટલી લાયકાતો હોવી જોઈએ. કોમર્સ લાઇનની અંદર સીએસનો કોર્સ થાય 12 ધોરણ પછી, એટલે કે કંપની સેક્રેટરીનો કોર્સ. સેક્રેટરીનો પગાર જ કંપનીમાં 1.5 લાખથી તો શરૂઆત થાય છે. કંપનીનો સેક્રેટરી એ કંપનીનું એક મહત્ત્વનું સ્થાન ધરાવે છે, બીજા નંબરનું સ્થાન. આખી કંપનીનું એને વહીવટ કરવાનો હોય છે. એટલે કંપની સેક્રેટરીનો હોદ્દો એ નાનો હોદ્દો નથી, પરંતુ મોટો હોદ્દો ધરાવે છે. એનું સ્ટેટસ વધારે ખૂબ જ અગત્યનું છે. તો હવે આપણે જોઈએ સેક્રેટરીના ગુણો કયા છે અને લાયકાતો કઈ છે. તો પહેલાં આપણે ગુણો વિશે અભ્યાસ કરીએ. પહેલું છે સુંદર સ્વાસ્થ્ય. પહેલું છે સુંદર સ્વાસ્થ્ય. અહીંયા તમને ગુણો છે ને 12 ગુણો આપ્યા છે. તમને પરીક્ષામાં આ પ્રશ્ન 5 માર્કમાં પૂછાય તો ગુણો વિશે, ગુણો તમારે 7 કે 8 સમજાવવાના રહેશે. તો સેક્રેટરીના ગુણ જોઈએ તો પહેલું છે ગુડ હેલ્થ, એટલે કે સુંદર સ્વાસ્થ્ય. કંપની સેક્રેટરી એ મુખ્ય વહીવટી અધિકારી હોવાના કારણે તેને વિવિધ તબક્કે અથાગ પરિશ્રમ કરવા પડે. દરેક વિભાગની અંદર દરેક તબક્કે એને ખૂબ જ પરિશ્રમ કરવો પડે છે. અનિયમિતતાઓનો સામનો કોઈક વાર કંપનીમાં 10 વાગી જાય રાતના, કોઈક વાર 12 વાગે, કોઈ સમયનું નક્કી હોતું નથી. એટલે એને અનિયમિતતાનો સામનો કરવો પડે, કોઈ ટાઈમ ફિક્સ હોતો નથી એના માટે. આવા કઠિન કાર્યો આસાનીથી કરવા માટે તેની પાસે સુંદર સ્વાસ્થ્ય, એટલે સ્વાસ્થ્ય એ નિરોગી હોવો જોઈએ. સુંદર સ્વાસ્થ્ય હોવો ખૂબ જ જરૂરી છે જેથી તે થાકનો અનુભવે. એટલે કે શારીરિક રીતે તે હટોકટો હોવો જોઈએ ને શારીરિક રીતે તેનું સ્વાસ્થ્ય સારું હોવું જોઈએ અને માનસિક રીતે તે સ્વસ્થ હોવો જોઈએ. માનસિક રીતે પડી ભાંગેલો હતાશાવાળો હોવો જોઈએ નહીં. પછી બીજું છે પ્રામાણિકતા. પ્રામાણિકતાને ઇંગ્લિશમાં કહે ઓનેસ્ટી. સેક્રેટરી કંપનીમાં મુખ્ય ચાવીરૂપ સંચાલકીય વ્યક્તિ છે, જેના કારણે તે કંપનીની અનેક બાબતો જાણતો હોય છે. એને કંપનીની નાના નાના ગુપ્ત રહસ્ય વિશે બધી જાણકારી હોય છે. તેથી તે શુભનિષ્ઠાથી, એટલે કે સાચી નિષ્ઠાથી કામ કરે તે ખૂબ જ જરૂરી છે. જો એની નિષ્ઠા સારી ન હોય અને તો પ્રામાણિકતાથી કામ ન કરે તો કંપની ડૂબી જાય, એટલે કે કંપની દેવામાં ડૂબી જાય, કંપનીને ખોટ જાય.
તેથી તે શુભ નિષ્ઠાથી અને પ્રામાણિકતાથી કામ કરે તે ખૂબ જ જરૂર છે. તેનામાં ટેવો સારી હોવી જોઈએ અને એ અન્ય અધિકારીઓ માટે પ્રેરણારૂપ બનવું જોઈએ. દરેક વ્યક્તિના જીવનમાં કોઈ વ્યક્તિ પ્રેરણારૂપ હોય છે. તમે માની લો કે તમારા પપ્પા જેવા બનવા માગતા હોય, કોઈ અભિનેતા જેવા બનવા માગતા હોય, કોઈ નેતા જેવા બનવા માગતા હોય, કોઈ વ્યવસાયી સારા એવા વ્યક્તિ આપણા સગા સંબંધીમાં કોઈ ભાઈ જેવા બનવા માગતા હોય, પોતાના ભાઈ જેવા પોતાની બેન જેવા બનવા માગતો હોય, તો કોઈ વ્યક્તિ તમારા જીવનમાં કંઈક ને કંઈક પ્રેરણારૂપ વ્યક્તિ હોય છે. તો આ જે સેક્રેટરી છે એ અન્ય અધિકારીઓ માટે પ્રેરણારૂપ બનવો જોઈએ એવા એનામાં ગુણો હોવા જરૂરી છે. પોતે ચારિત્ર્યવાન હોવો જોઈએ, ચારિત્રવિહીન હોવો જોઈએ નહીં. અને પોતે અંગત હિતની જાળવણી, પોતાનો સ્વાર્થ જોવે એવો નહીં પણ કંપનીનું હિત જોવે તેવો તેવી તેનામાં પ્રામાણિકતા હોવી ખૂબ જ જરૂરી છે. ત્રીજું છે આકર્ષક વ્યક્તિત્વ. એટલે એટ્રેક્ટિવ પર્સનાલિટી હોવી જરૂરી છે. સામેના વ્યક્તિને પ્રભાવિત કરી શકે તેવી તેની પર્સનાલિટી હોવી જોઈએ, માઇક આંગલો હોવો જોઈએ નહીં. એટલે સેક્રેટરીએ કંપનીના વિવિધ પક્ષકારો સાથે, એટલે કે કંપનીમાં પક્ષકારો હોય, કોણ હોય, બાહ્ય બે પક્ષકારો હોય, એક આંતરિક અને બીજું બાહ્ય. તો આંતરિકમાં કોણ હોય તો કંપનીના કર્મચારીઓ, માલિકો, તો આ બધા એ આંતરિક છે. જ્યારે બાહ્ય પક્ષકારો કોણ છે, ગ્રાહકો, લેણદારો, સરકાર કે બીજી પેઢી, બીજી કંપનીઓ, તો આ બધા એ હારે એને કામ લેવાનું હોય છે. કંપનીના માલિકો હારે કામ લેવાનું હોય, કર્મચારીઓ હારે, ગ્રાહકો હારે, લેણદારો હારે, સરકાર હારે, બીજી કંપનીઓ સાથે એને પોતાની કામગીરી બજાવવાની હોય છે. તો આ બધા જે છે, તો બીજા એક વધારાના કહી શકાય કે આની અંદર બીજા હોય છે કંપનીના શેર હોલ્ડરો. કોની કોની સાથે એને કામગીરી બજાવે તો કંપનીના શેર હોલ્ડરો, ડિબેન્ચર હોલ્ડર, પછી સંચાલક મંડળ, પછી બીજું કોણ હોય, સરકારી અધિકારીઓ, કર્મચારીઓ, આ બધા સાથે એને કામગીરી કરવાની હોય, સામાન્ય પ્રજાજનો હોય. આ બધાએ એને કામગીરી કરવાની હોય છે. સાથે સાથે બીજું કોની આરે કરવાની હોય તો સરકારી વિભાગો હોય, બેંકો અને અન્ય નિષ્ણાત વ્યક્તિઓ હોય, આ બધા સાથે એને કામગીરી કરવાની હોય છે. તો એનું વ્યક્તિત્વ સામા પક્ષને પ્રભાવિત કરે તેવું હોવું ખૂબ જ જરૂરી અને પ્રભાવશાળી આકર્ષક વ્યક્તિત્વ હોવું ખૂબ જ જરૂરી. સામેલા વ્યક્તિ ઉપર એનો પ્રભાવ પડવો જોઈએ, એનો સારો પ્રભાવ પડવો જોઈએ. તો એને આટલા બધા વ્યક્તિઓ કામ કરવાનું હોય, શેર હોલ્ડરો, ડિબેન્ચર હોલ્ડરો, સંચાલક મંડળો, સરકારી અધિકારીઓ, કર્મચારીઓ, સામાન્ય પ્રજાજનો, સરકારી વિભાગો, બેંકો અને અન્ય નિષ્ણાત વ્યક્તિઓએ કામગીરી કરવાની હોય ત્યારે એનો પ્રભાવશાળી વ્યક્તિત્વ હોવું ખૂબ જ જરૂરી છે. ચોથું છે તેજસ્વી બુદ્ધિ પ્રતિભા હોવી જોઈએ. સેક્રેટરીએ રોજબરોજના વહીવટી કામ કરવાના હોય, હિસાબો રાખવાનું હોય,
રોજે રોજ બહાર ખરીદી કરવા જવાનું હોય, વેચાણ કરવા જવાનું હોય, તો સેક્રેટરીએ કયા કયા કઈ કઈ ફરજ બજાવવાની હોય છે? તો સેક્રેટરીએ ધંધાકીય, પછી આર્થિક એટલે નાણાકીય ફરજ બજાવવાની હોય, ધંધાની ફરજો બજાવવાની હોય, ધારાકીય નિયંત્રણોનું પાલન કરવાનું હોય અને નીતિ વિષયક ફરજો બજાવવાની હોય. આ બધી ફરજો બજાવવાની હોવાથી તેનામાં બુદ્ધિ તેજસ્વી હોવી ખૂબ જ જરૂરી છે. પછી પાંચમું છે નિર્ણય શક્તિ. કોઈ પણ બાબતમાં ઝડપી નિર્ણય લઈ શકે અને રોજે રોજના જે કરાર કરવાના હોય તેમાં ઝડપી નિર્ણય લઈ શકે તે કાર્ય ખૂબ જ મુશ્કેલ છે. એટલે કે કોઈ પણ બાબતમાં ત્વરિત નિર્ણય લેવાનું કામ ખૂબ જ મુશ્કેલ છે, પરંતુ રોજબરોજનો વહીવટ કરવાનો હોય તો ઝડપી નિર્ણય શક્તિ હોવી જોઈએ. જો સેક્રેટરી ઝડપી નિર્ણય ન લે તો ધંધાકીયમાં આવનારી તકને ઝડપી શકાય નહીં. એટલે કંપનીનો સમય, સાધન અને શક્તિનો બચાવ થાય. જો એ ત્વરિત નિર્ણય લેવાની તેનામાં કેપેસિટી હોય તો તે કંપનીના સાધનોનો બચાવ કરી શકે, કંપનીનો સમય બચાવી શકે અને કંપનીની શક્તિઓનો બચાવ કરી શકાય. છઠ્ઠું છે વિશ્લેષણ શક્તિ. સેક્રેટરીએ કંપની વતી કરાર કરવાના હોય છે, એટલે કે કંપનીનો મોહર લગાડવાની હોય છે. સેક્રેટરીએ પોતાની સાઇન કરવાની નથી હોતી, એટલે કંપની વતી કરાર કરે છે. તેના સંદર્ભમાં તેની પાસે જુદા જુદા પાસાઓનું વિશ્લેષણ કરવાની ક્ષમતા હોય. દાખલા તરીકે કોઈ વહીવટી પ્રશ્નો ઊભા થાય તો વહીવટી પ્રશ્નોમાં એને ચર્ચા વિચારણા કરીને એનો ઉકેલ લાવવાની છણાવટ હોવી જોઈએ. બીજું દૂરોગામી પરિણામો, એટલે કે ભવિષ્યમાં શું પરિણામ મળશે આ કરવાથી, તેને વિચારવાની શક્તિ તેનામાં હોવી જોઈએ. તેના વિશે નિર્ણયો તેનામાં લેવાની વિશ્લેષણ ક્ષમતા હોવી જોઈએ. જો આવી વિશ્લેષણ એટલે કે વર્ગીકરણ કરવાની ક્ષમતા ન હોય તો કોઈ એક ખોટો નિર્ણય કંપનીને ડૂબાડી દેવાનું ભય રહે છે. એટલે કે નિર્ણય લેવાઈ જાય તો કંપની ડૂબી જવાનો પૂરેપૂરી શક્યતા રહે છે. એટલે એનામાં વિશ્લેષણ શક્તિ, એનાલિટિકલ કેપેસિટી હોવી ખૂબ જ જરૂરી છે. ત્યાર પછી સાતમો છે ઉત્સાહ. ઉત્સાહી સેક્રેટરી હશે તો બીજા કર્મચારીઓ માટે પણ પ્રેરણારૂપ બનશે. એટલે કે એ જેટલું ઉત્સાહથી કામ કરશે એટલો બીજા કર્મચારી, એની નીચે કામ કરતા કર્મચારીઓને ઉત્સાહ રહેશે, એટલે એક પ્રેરણારૂપ બને છે. કારણ કે ઉત્સાહ વગરનો માણસ હોય એ કામને શું બનાવી દે, બોજો બનાવી દે, પરાણે પરાણે કામ કરે છે. એટલે જ્યારે ઉત્સાહી વ્યક્તિ હોય તો કાર્યને સરળ બનાવી દે, નિરુત્સાહી વ્યક્તિ હોય એ કામને શું કરી દે, બોજો બનાવી દે છે. એટલે કંપનીનો સેક્રેટરી ઉત્સાહી હોવો ખૂબ જ જરૂરી છે. પછી એનામાં વફાદારી હોવી જોઈએ. તો આઠમું છે વફાદારી. લોયાલ્ટી હોવી ખૂબ જ જરૂરી છે. તો સેક્રેટરી કંપનીનો સીઈઓ છે, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, એટલે મુખ્ય વહીવટી અધિકારી છે. તો તેના કારણે તેની પાસે કંપનીની ઘણી બધી ઝીણામાં ઝીણી બાબત, એટલે સંવેદનશીલ બાબતો, જે કોઈને ન ખબર હોય એવી બાબતો એ જાણતો હોય છે. માટે તેનામાં વફાદારી હોવી ખૂબ જ જરૂરી. જો કંપનીના રહસ્યો એ બીજી કંપનીને જણાવી દે, એટલે કે હરીફ કંપનીને જણાવી દે, તો રહસ્યો આપી દે ને પોતે એ રહસ્યો બદલ નાણાં મેળવે, તો આવો સ્વાર્થ, અંગત સ્વાર્થ ન સાધે તે ખૂબ જ જરૂરી છે. જો આવો કંપનીના બધા રહસ્યો બીજી કંપનીને જણાવી દે તો બીજી કંપની એના જેવું જ ઉત્પાદન કરી શકે, એના જેટલો જ નફો કરવા માંડે, તો આ કંપનીને પોતાનો નફો મળતો બંધ થઈ જાય. તો આવું હોવું જોઈએ ને, એનામાં વફાદારી પૂરેપૂરી હોવી, કંપની પ્રત્યે એને વફાદાર હોવો ખૂબ જ જરૂરી છે. નવમું છે આત્મવિશ્વાસ. સેક્રેટરી જે કાર્ય કરે પોતે કે જે નિર્ણય લે તેમાં તેને પૂરેપૂરો કોન્ફિડન્સ હોવો જોઈએ. તે જે કાંઈ કામગીરી કરે છે તેમાં તેને સફળતા 100% મળશે જ,
તેવો આશાવાદી હોવો જરૂરી છે. આત્મવિશ્વાસ ધરાવતો સેક્રેટરી વહીવટી ગૂંચવણો હોય, હિસાબી ગૂંચવણો હોય કે કોઈ રોજબરોજનું કાર્ય હોય તો એ સરળતાથી ઉકેલી શકે. પછી 10મું છે કુનેહ અને ચપળતા. સેક્રેટરી પાસે કાયદાકીય જટિલ બાબતો સમજવાની, એટલે કે 1956 કે 2013ના કંપની ધારા મુજબ જે કંઈ કાયદા છે એ જટિલ કાયદાઓને સમજવાની મુશ્કેલ સંજોગો હોય તો એને આસાન બનાવવાની ગુણે હોવી ખૂબ જ જરૂરી છે. પોતાની આસપાસ શું ચાલી રહ્યું છે તેની તેને પૂરેપૂરી ખબર હોય છે. શું ફેરફાર થઈ રહ્યા છે બજારમાં તેનો ખ્યાલ ચપળ વ્યક્તિને તરત આવી જાય. એટલે કંપનીનો સેક્રેટરી ખૂબ જ ચપળ અને ખૂબ જ ગુણે ધરાવતો હોવો જોઈએ. પછી 11મું છેલ્લું છે દીર્ઘદ્રષ્ટિ ધરાવતો હોવો જોઈએ. દીર્ઘદ્રષ્ટિ એટલે લાંબુ ભવિષ્ય વિશે વિચારવાની શક્તિ તેનામાં દ્રષ્ટિ હોવી જોઈએ. સેક્રેટરી રોજબરોજના વહીવટી કામ તો કરે જ છે, એ સિવાય એને ભવિષ્ય પોતાના લીધેલા નિર્ણયોની ભવિષ્યમાં કંપની ઉપર શું અસર થશે તેનો અણસાર તેને વર્તમાનમાં આવી જવો જોઈએ. જે છેલ્લો મુદ્દો 12મો નેતાગીરી. લીડરશીપ એ કંપનીના સેક્રેટરી કંપનીમાં ખૂબ જ KMP તરીકે એટલે કે કી મેનેજરિયલ પર્સનલ વ્યક્તિ તરીકે ઊંચો હોદ્દો ધરાવે છે. તેના હાથ નીચે ઘણા બધા કર્મચારીઓ કામ કરતા હોય, અધિકારીઓ કામ કરતા હોય છે. તેમની પાસેથી સમયસર ધાર્યું પરિણામ કામ કરાવવાની ક્ષમતા તેનામાં હોવી જોઈએ. આ માટે એનામાં એક તો કાર્ય કરવાની સૂઝ હોવી જોઈએ કે ક્યારે કયું કાર્ય કરવું, પહેલાં કયું કાર્ય કરવું, એટલે પહેલ કરવાની વૃત્તિ હોવી જોઈએ, સહકારની ભાવના હોવી જોઈએ, સાહસિકતા હોવી જોઈએ. તો આ બધા નેતાગીરીના ગુણો તેનામાં હોવા ખૂબ જ જરૂરી છે. તો સેક્રેટરીના અહીંયા 12 ગુણો આપણે જોયા. પહેલું આપણે જોયું એનામાં ગુડ હેલ્થ એટલે સુંદર સ્વાસ્થ્ય, બીજું પ્રામાણિકતા હોવી જોઈએ, ત્રીજું આકર્ષક વ્યક્તિત્વ હોવું જોઈએ, ચોથું તેજસ્વી બુદ્ધિ પ્રતિભા હોવી જોઈએ, 5મું નિર્ણય શક્તિ, 6ઠું વિશ્લેષણ શક્તિ, 7મું ઉત્સાહ, 8મું વફાદારી, 9મું આત્મવિશ્વાસ, 10મું કુને અને ચપળતા, 11 દીર્ઘદ્રષ્ટિ અને 12મા નેતાગીરી. આટલા ગુણો તેનામાં હોવા જરૂરી છે. અને નેક્સ્ટ સેશનની અંદર આપણે સેક્રેટરીની લાયકાતો વિશે અભ્યાસ કરીશું.